મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો સંસ્કારી નગરી તરીકે ઓળખાશે ત્યાં તાળાબંધી લાગી છે તેવું જાણવા મળ્યું છે તો સંસ્કારી નગરીની એક શાળામાં તાળાબંધી જોવા મળી છે તેવી માહિતી સામે આવે છે અંતર્ગત વાત કરવામાં આવે તો વડોદરા સાવલી વિટોજ ગામની પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે મહત્વના સમાચાર વડોદરા સંસ્કારી નગરીથી સામે આવ્યા છે જ્યાં પ્રાથમિક શાળામાં તાળાબંધી જોવા મળી છે 1-8 ધોરણના 170 જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરે છે તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ છે તો અંતર્ગત વાત કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે તાળાબંધી તેવું જાણવા મળ્યું છે ત્યારે વડોદરા સાવલી વિટોજ ગામની પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી છે અને સારું શિક્ષણ તેમજ સ્વચ્છતાના અભાવના લીધે તાળાબંધી કરાઈ છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે સારા શિક્ષકો ના મળે ત્યાં સુધી શાળાને તાળાબંધી રહેશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે તો 8 ક્લાસ સામે માત્ર 4 શિક્ષકો જ શિક્ષણ આપે છે તેવું જાણવા મળ્યું છે અને શાળામાં બાળકોને પીવાના પાણીની વ્યવસ્થા પણ નથી તેવી જાણકારી પણ પ્રાપ્ત થઈ છે તો વડોદરા સાવલી વિટોજ ગામની પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી છે 1-8 ધોરણના 170 જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરે છે અને આ શાળામાં બાળકોને પીવાના પાણીની વ્યવસ્થા નથી તેમજ 8 ક્લાસ સામે માત્ર 4 શિક્ષકો જ શિક્ષણ આપી રહ્યા છે ત્યારે શાળાના શિક્ષકોના સામે ન મળે ત્યાં સુધી શાળાને તાળાબંધી રહેશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે અને સારું શિક્ષણ તેમજ સ્વચ્છતાના અભાવના લીધે આ શાળાને તાળાબંધી કરવામાં આવી છે અને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી છે તેવા સમાચાર પણ સામે આવ્યા છે તાળાબંધી મુખ્ય કારણ એક જ કે બાળકોને ભણાતા નથી શિક્ષકો બસ એમની મનમાનીથી ચલાવે છે એટલા માટે તાળાબંધી કરવામાં કારણ છે આથી અમારા વાલીઓ તાળાબંધી કરવા ઉતરે એટલા માટે અમે તાળાબંધી કરવાનું મૂળ કારણ શું હતું મૂળ કારણ શિક્ષણ હતું સાહેબ શું કરે છે અહીંયા ટીવી ચાલુ કરીને ચૂપચાપ ફોન મથે છે